प्रकरण 12 वाणिज्य व्यवस्था, नव प्रकरण 6 डोरवनी एटले के डायरेक्टिंग। बोर्ड में आ चेप्टर में 10 मार्क नो गुण भारांक छे, ए खास ध्यान आपजो। अने आ चेप्टर में 5 गुण नो प्रश्न अवश्य पूछाय छे। पहलो प्रश्न लईए, डोरवनी नो अर्थ आपी लाक्षणिकताओ समझाओ। आपने एक अगत्य नो सवाल छे, एनी प्रस्तावना जोईए। સંચાલનના કાર્યોમાં મુખ્યત્વે આયોજન પ્રબંધ એટલે કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા અને અંકુશનો સમાવેશ થાય છે, પણ સંચાલકોએ લીધેલ નિર્ણયનો અમલ તો ડોરવણી દ્વારા જ થાય છે। ડોરવણી આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોને અમલમાં મૂકવાનું કામ કરે છે, એટલે કે ડોરવણી એ આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા જે કંઈ પણ નિર્ણયો લેવાય એને અમલમાં મૂકવાનું કામ કરે છે। કર્મચારીઓને સોંપેલું કામ કરાવવું એ ડોરવણીનું એક અગત્યનું કાર્ય। દરેક એકમમાં કર્મચારીઓની કાર્યક્ષમતાનો આધાર તો ડોરવણી ઉપર જ રહેલો છે। જો ડોરવણી આપનાર સક્ષમ હોય, હોશિયાર હોય, તો સામાન્ય કક્ષાનો કર્મચારી પણ તેને ઉત્તમ પરિણામ આપી શકે છે। તેને બદલે ડોરવણી આપનાર બિનકાર્યક્ષમ કે બિનકુશળ હોય તો સારો કર્મચારી પણ અપેક્ષિત પરિણામ આપી શકતો નથી। આમ સક્ષમ ડોરવણી એ સંચાલનનું એક અનિવાર્ય અંગ છે। આટલી પ્રસ્તાવના જોયા પછી મિત્રો, હવે આપણે ડોરવણીનો અર્થ જોઈએ। સામાન્ય અર્થમાં ડોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું, તેમની કામગીરીથી વાકેફ કરવા કે માહિતગાર કરવા, તેમના ઉપર દેખરેખ રાખવી અને તેમનો કાર્ય અંગેનો જુસ્સો ટકાવી રાખવો। એટલે 4 બાબતો મુખ્ય છે, માર્ગદર્શન, કામગીરીથી માહિતગાર કરવા, દેખરેખ રાખવી અને કાર્ય જુસ્સો ટકાવી રાખવો। કર્મચારીઓને ધ્યેય પ્રાપ્તિ માટે, ધ્યેયપૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે પણ ડોરવણી કહેવાય। અને કુન્સ અને ઓડોના શબ્દોમાં તાબેદારોને એટલે કે હાથ નીચેના કર્મચારીઓને કાર્ય અંગે માર્ગદર્શન આપવું તેમજ તેમના પર દેખરેખ રાખવી તેનું નામ ડોરવણી। આ વ્યાખ્યા યોગ્ય છે। ડોરવણીનો અર્થ જોયા પછી હવે ડોરવણીની લાક્ષણિકતાઓ જોઈએ। પહેલો મુદ્દો, હેતુલક્ષી પ્રવૃત્તિ। ડોરવણીનો હેતુ કર્મચારીઓને માર્ગદર્શન આપીને તેમને પ્રોત્સાહિત કરવાનો છે। કોઈપણ કર્મચારીને જો પ્રોત્સાહિત કરવામાં આવે તો કર્મચારીઓ તેને સોંપેલું કાર્ય અસરકારક રીતે ગુણવત્તાસભર થોડા ઓછા સમયની અંદર અને યોગ્ય રીતે કરી શકે છે અને તેને પરિણામે દંડની ધ્યેય સિદ્ધિ થઈ શકે છે। આ પરથી કહી શકાય કે ડોરવણી એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે। તેમાં સૂચનાઓ, હુકમો, નિરીક્ષણ, અભિપ્રેરણ, માહિતી સંચાર વગેરે તમામ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે। મિત્રો, એક કહેવત પણ આના પરથી આપવામાં આવી છે કે જો ટાંકીમાં પાણી જ ન હોય તો નળ ઉગાડવાનો કોઈ અર્થ ખરો? તેનો મતલબ થયો કે દંડાકીય એકમના હેતુઓ પરિપૂર્ણ કરવા માટે ડોરવણીની આવશ્યકતા રહેલી છે। ડોરવણી એ હેતુલક્ષી કે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે। નંબર 2, સંચાલનની બધી સપાટીએ થતું કાર્ય। ડોરવણીનું કાર્ય સંચાલનની કોઈ એક સપાટીએ નહીં પરંતુ તમામ સપાટીઓએ થતું જોવા મળે છે। ઉચ્ચ અધિકારીઓ પોતાના હાથ નીચેના કામ કરતા જે વિભાગીય અધિકારીઓ છે, જેવા કે ઉત્પાદન અધિકારી, વેચાણ અધિકારી, કર્મચારી અધિકારી, નાણાકીય અધિકારી વગેરેને એકમના ધ્યેય, નીતિ તેમજ વહીવટી બાબતો, વ્યૂહરચના વગેરે અંગે ડોરવણી આપતા હોય છે। એટલે એ જ રીતે 3 સપાટીએ નિરીક્ષકો, જોબર અને ફોરમેન એટલે કે કાર્યદર્શક વગેરેને સૂચનો તથા હુકમો આપવાનું કામ પણ કરે છે। આ ઉપરાંત જોબર અને ફોરમેન તેમની હાથ નીચે કામ કરતા જે કામદારો છે એને ડોરવણી આપવાનું કાર્ય કરે છે। એટલે ઉચ્ચ સપાટીથી મધ્ય સપાટીએ અને મધ્ય સપાટીથી તળ સપાટીએ ડોરવણીનો પ્રવાહ વહે છે। આમ ઉચ્ચ સપાટી તળ સપાટી સુધી ડોરવણી અપાય છે એમ કહી શકાય। નંબર 3, સરળ ચાલતી પ્રક્રિયા। દંડાકીય એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી ડોરવણીનું કાર્ય પણ અવિરતપણે અને સરળ ચાલ્યા જ કરે છે। આ કોઈ રોગની દવા નથી કે રોગ દવા લીધી અને રોગ મટી ગયો ત્યાર પછી દવા લેવાની જરૂર નથી। જ્યાં સુધી એકમનું કાર્ય ચાલુ રહેશે ત્યાં સુધી ડોરવણીની પ્રવૃત્તિ પણ ચાલુ જ રહેવાની છે। કાર્ય, કાર્યવિધિ તથા નીતિના અર્થઘટન અંગે કર્મચારીઓને સરળ માર્ગદર્શન આપવું જ પડે છે। આમ ડોરવણી એ સરળ ચાલતી પ્રક્રિયા છે। હા, અમુક સમય ડોરવણી અને માર્ગદર્શનના કાર્યમાં વધઘટ થાય છે, પણ ડોરવણીનું કાર્ય ક્યારેય પણ અટકતું નથી। નંબર 4 લઈએ, કાર્યો પર દેખરેખ। ડોરવણી આપવાનો ઉદ્દેશ ડોરવણી પ્રમાણે કર્મચારીઓ કામ કરે છે કે નહીં તે જોવાનો છે, એટલે કે હાથ નીચેના કર્મચારીઓનું નિરીક્ષણ કરવાનું છે।
દોરવણી ફક્ત હુકમો કે માર્ગદર્શન આપવાની પ્રક્રિયા નથી, પણ અપાયેલી સૂચના અને હુકમો પ્રમાણે કાર્યો થયા છે કે નહીં તે અંગે દેખરેખ રાખવાની પ્રક્રિયા પણ છે. અને જો તે પ્રમાણે કાર્ય થતું ન હોય તો યોગ્ય માર્ગદર્શન આપીને કર્મચારીઓને સુધારાલક્ષી પ્રવૃત્તિ તરફ વાળી શકાય છે. એના પછીનો મહત્વનો મુદ્દો લઈએ, પાંચમો મુદ્દો, વિશાળ કાર્યક્ષેત્ર. મિત્રો, દોરવણીનું કાર્યક્ષેત્ર સંકુચિત નહીં પરંતુ વિશાળ છે, કારણ કે તેમાં કર્મચારીઓને માત્ર માર્ગદર્શન કે શીખવણ આપવાના નથી, પરંતુ સંચાલકોએ એકમ માટે જે કંઈ પણ નિર્ણયો લીધા હોય, વ્યૂહરચના નક્કી કરી હોય, નીતિ કે વિધિ નક્કી કર્યા હોય એની યોગ્ય સમજૂતી આપવાની છે અને એ નિર્ણયોનો અસરકારક અમલ થાય તે માટે પ્રયત્ન પણ કરવાનો હોય છે. કારણ કે દોરવણી કરતા એ તાબેદારોનો મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક છે. જ્યાં જરૂર પડે ત્યાં કર્મચારીઓને માર્ગદર્શન આપવું અને તેમના કાર્ય પર દેખરેખ રાખવી એ દોરવણી કરતાની એક મોટી જવાબદારી બને છે. આમ દોરવણીનું કાર્યક્ષેત્ર વિશાળ છે. બે ગુણમાં અગત્યનો પ્રશ્ન પૂછી શકાય. નંબર છ, માહિતી સંચાર. દોરવણીએ કર્મચારીઓને હુકમો અને માર્ગદર્શન આપવા કાર્યક્ષમ માહિતી સંચારની પૂર્વ શરત ગણાય છે, કારણ કે માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. ઉચ્ચ સપાટીએ જે કંઈ પણ કાર્ય, વિધિ વગેરે નક્કી થયા હોય એનો કર્મચારીઓ દ્વારા કઈ રીતે અમલ થયો છે એ પણ દોરવણીમાં જોવામાં આવે છે. આમ માહિતી સંચારની પ્રક્રિયા જો વ્યવસ્થિત નહીં હોય, તેમાં જો ખામી રહેલી હોય તો યોગ્ય સમય, યોગ્ય કર્મચારીને યોગ્ય માર્ગદર્શન નહીં આપી શકાય અને તો એકમની અંદર અવ્યવસ્થાનું સર્જન થશે અને એકમની પ્રતિષ્ઠા છે એમાં ઘટાડો થવાની પૂરી શક્યતા પણ રહેલી છે. નંબર સાત, પ્રોત્સાહન. કર્મચારીઓ પાસેથી વધુ સારું કાર્ય મેળવવા તેમને પ્રોત્સાહન આપવું જરૂરી છે. આ પ્રોત્સાહન બે પ્રકારના છે, નાણાકીય પ્રોત્સાહન અને બિન નાણાકીય પ્રોત્સાહન. નાણાકીય પ્રોત્સાહનની અંદર નફાભાગ, બઢતી, કમિશન, બોનસ વગેરે ગણાવી શકાય, જ્યારે બિન નાણાકીય પ્રોત્સાહનની અંદર પ્રશંસા અને કદર, સલાહકાર તરીકેની એની જવાબદારી અને ત્યાર પછી નોકરીની સલામતી વગેરે ગણાવી શકાય. કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા ઉપરી અધિકારીઓ તેને વ્યક્તિગત માર્ગદર્શન આપે છે. આવા માર્ગદર્શનથી કર્મચારીઓના પ્રશ્નો, દ્વિગાઓ, મૂંઝવણો વગેરે દૂર થાય છે. તેને પરિણામે કર્મચારી સંતોષ અનુભવે છે, તેમનામાં વિશ્વાસ સંપાદિત થાય છે, તેથી વધુ સારું કાર્ય કરવાનું પ્રોત્સાહન તેને પ્રાપ્ત થાય છે. આઠમો મુદ્દો લઈએ, નિમ્નગામી પ્રવૃત્તિ. દોરવણી એ નિમ્નગામી પ્રવૃત્તિ છે, કારણ કે તે ઉચ્ચ સપાટી તલ સપાટી તરફ તેનો પ્રવાહ વહે છે. ઉચ્ચ સંચાલકો મધ્ય સપાટીના અધિકારીઓને કાર્ય, વિધિ, નીતિ વગેરે અંગે માર્ગદર્શન આપે છે અને મધ્ય સપાટીના અધિકારીઓ, જોબર, ફોરમેન, નિરીક્ષકો વગેરેને દોરવણી આપવાનું કાર્ય કરે છે, જ્યારે તલ સપાટીના કર્મચારીઓને ફોરમેન અને જોબર દ્વારા યોગ્ય દોરવણી આપવામાં આવે છે. આમ ઉચ્ચ સપાટીથી તલ સપાટી તરફ જતી એક નિમ્નગામી પ્રવૃત્તિ દોરવણીને કહી શકાય. નંબર નવ, સંચાલકીય કાર્યો. સંચાલનના વિવિધ કાર્યો જેવા કે આયોજન, પ્રબંધ એટલે કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન, માહિતી પ્રેષણ, અંકુશ વગેરે સાથે દોરવણીનું કાર્ય સંકળાયેલું છે. સંચાલકોએ જે કંઈ નિર્ણય લીધા હોય એનો અમલ દોરવણી દ્વારા થાય છે. દોરવણી એ આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોને અમલમાં મૂકવાનું કાર્ય કરે છે. આ બધી કહી શકાય કે દોરવણી એક સંચાલકીય કાર્ય છે.